ભુજમાં હરતા ફરતા સલૂને ભારે રોમાંચ જગાવ્યો હતો. લોકડાઉનની કપરી પરિસ્થિતિમાં પેટીયું રોડવા માટે આ સલૂનના ધંધાર્થીનો અદભુત પ્રયાસ જોવા મળ્યો હતો. લોકડાઉનની કપરી પરિસ્થિતિમાં સરકારે આત્મનિર્ભર બનવા ઉપર મહત્તમ ભાર મૂકવામાં આવ્યો હતો અને શ્રેણીબદ્ધ પગલાઓ લીધા હતા. ત્યારે વાત આજે આપણે કરવાની છે હરતું ફરતું સલૂન. હરતું ફરતું સલૂનને બેઝ બનાવી અને આત્મનિર્ભર બનવા માટેનો પ્રયાસ નાઈ અમીનચંદ જણસીભાઈ, કે મૂળ બનાસકાંઠાના છેલ્લા કેટલાક વર્ષથી તેઓ ભુજમાં રહે છે, તેમણે કર્યો છે. ખાસ કરીને લોકડાઉનની કપરી પરિસ્થિતિમાં સલૂનના ધંધા ઉપર વ્યાપક અસર પહોંચી હતી. આવી પરિસ્થિતિમાં આત્મનિર્ભર બનવા માટે નાઈ અમીનચંદ ચણસીભાઈ બનાસકાંઠાવાળાએ ખૂબ અસરકારક પ્રયોગ કર્યો અને હરતું ફરતું સલૂન બનાવી અને એક આત્મનિર્ભર બનવા તરફ પ્રયાસ કરવામાં આવ્યો છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ હરતા ફરતા સલૂનમાં નાઈ અમીનચંદ ચણસીભાઈ બનાસકાંઠાવાળા ખાસ કરીને અલગ અલગ પ્રકારના કટિંગ કરી આપે છે, સેવિંગ્સ કરી આપે છે, મસાજ કરી આપે છે, જેનો લોકોને વ્યાપક પ્રતિસાદ સાંપડ્યો છે. લોકો એને આવકારે છે. ખાસ કરીને અલગ અલગ એરિયાઓમાં જ્યાં ડિમાન્ડ હોય ત્યાં તેમનું હરતું ફરતું સલૂન પહોંચી જાય છે અને લોકોને એ અલગ પ્રકારની એક સેવા આપે છે. શાસ્ત્રમાં પણ કહેવાયું છે કે 16 પ્રકારના જે કર્મો છે એમાં એક આ 16 કર્મ છે. 16 કર્મને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને જે પવિત્ર વાત છે, જે કર્મ છે, એ નાઈ અમીનચંદ ચણસીભાઈ કરી રહ્યા છે અને કંઈક નવું કરવાના આશય સાથે, કંઈક આત્મનિર્ભર બનવાના આશય સાથે તેમણે જે પ્રયાસ કર્યો છે હરતા ફરતા સલૂનનો, તે ખરેખર કાબિલેદાદ છે, અસરકારક છે અને ધન્યવાદને પાત્ર છે. કોઈ પણ પ્રકારનું કર્મ કરવું એ કર્મ ખરાબ નથી, પરંતુ તેમાંથી ઉપાર્જન જે છે તે નીતિમત્તાવાળું હોય, યોગ્ય હોય અને સત્યનું હોય તો તે હંમેશા કર્મ ઉજળું બનતું હોય છે. આ વાતને નાઈ અમીનચંદ ચણસીભાઈ ખૂબ સારી રીતના સાકાર કરી છે અને હરતું ફરતું સલૂન બનાવી અને એક રોટલો કમાવાનો પ્રયાસ કર્યો છે. મારું નામ છે નાઈ અમીનચંદભાઈ જક્ષીભાઈ, હું બનાસકાંઠાનો છું. આમ ને અહીંયા 5-6 વર્ષથી નોકરી કરતો હતો. મને અનુભવ છે આ વિષય પરથી, 2002 આ વિષય હતું, આ લાઈન ઉપર છું. ઘણીવાર મને નોકરીની અંદર એવું થતું હતું કે મારું પોતાનું સલૂન બનાવવું છે, પણ ધીમે ધીમે વિચાર એવો આવતા આવતા સમય એવો આવી ગયો કે આ કોરોનાના કારણે લોકડાઉન ને કોરોનાની બહુ પરિસ્થિતિ અમારા ધંધાની અંદર બહુ જ ખોટી પડી ગઈ કે ધંધા હાવ બિલકુલ બંધ થઈ ગયા અને દુકાનોના ભાડા બહુ હતા એટલે દુકાનો ધીમે ધીમે બંધ, 2-2 મહિના ગઈ સાલ પણ બંધ રહી અને ઊન સાલ પણ એવું આવી ગયું કે 2 મહિના જેવી દુકાન 3 મહિના બંધ રહી. પછી ભાડાની અંદર ભાડા તૂટતા હતા, દુકાનો ધંધા ઓછા થઈ ગયા. તો હું મને એવું વિચાર આવ્યો કે પોતાનું બનાવું તો કેવી રીતનું બનાવું અને કેમ કરીને આપણું ગુજરાન ચાલે એવું કંઈક જીવન જીવવું જોઈએ. તો મારા મગજની અંદર એક એવું આવ્યું કે કંઈક અલગથી બનાવું અને કંઈક લોકોને નવું કંઈક દેખાય એવો પ્લાન વિચારીએ. તો એક હરતું ફરતું હેર સલૂનનો મને પ્લાનિંગ આવ્યો કે ઘણીવાર હું આમ વિચારતો હતો કે આપણે એમ્બ્યુલન્સ છે એ આમ પર હોસ્પિટલ જેવું જ હોય છે કે અંદર ડૉક્ટરો, નર્સ, દવા બધું, એમ કે હોસ્પિટલની અંદર ખાણીપીણીવાળાની અંદર પણ હરતું ફરતું હોય છે. તો મેં મારું હેર સલૂન કેમ ના બની શકે, તો મેં મારો પોતાની રીતે મારો પોતાના મગજની અંદરથી એવો વિચાર બનાવી અને હેર સલૂન બનાવવાનો પ્રયત્ન કર્યો. તો પછી એવું બહુ સારું એમ કે સલૂન તૈયાર થઈ ગયું અને અહીંયા એક જ મહિનાથી હું આવી છું. હું છેલ્લો મહિના જેવું મને થઈ ગયું તો બહુ લોકોનો અને મીડિયાવાળાનો બહુ અતિ સપોર્ટ મળ્યો છે અને બહુ સપોર્ટ જનતાનો, લોકોનો પણ બહુ સપોર્ટ મળ્યો કે આજુબાજુના એરિયાને કંઈક અલગથી છે. બહુ લોકો રિસ્પોન્સ કરે છે કે આમ દૂર દૂરથી પણ લોકો મીડિયાના કારણથી જાહેર થતા બહુ લોકો બહારથી પણ જોવા આવ્યા છે અને એવો સરકારી રૂપથી પણ મને સારો સપોર્ટ મળ્યો. અને આમ એક એવી રીતનું મેં બનાવેલું છે કોની અંદરથી ઘણા બધા ફાયદાઓ છે કે એક તો ભાડા ન ભરવાનું થઈ જાય, પછી આત્મનિર્ભર જેવું કહેવાતું હોય ને તો એક આત્મનિર્ભર જેતું બની શક્યું કે એની અંદર પોતાનું જ જે થાય પોતાનું જ થાય, કોઈને નડતરરૂપ ન થાય, કોઈ ટ્રાફિકની અંદર કે કોઈ એવું પણ સમસ્યા કંઈ નહીં. અને આ આત્મનિર્ભરના જેવું એક નવું ઓપ્શન આખું ઊભું કરેલું છે કે લોકો અને જનતા અને સરકાર પણ એવો મને સાથ હાલી રહી છે કે બહુ સારું કાર્ય છે અને બહુ સરસ વસ્તુ છે. એટલે અલગ રીતનું અમુક સરકારી રીતે એમ કે એવું બનતું હોય કે કંઈક ઘણીવાર એવું હેરાન થતું હોય, પણ આ વસ્તુની અંદર મને સરકારે પણ સપોર્ટ આપ્યો છે અને મીડિયાના રીતે પણ બહુ સારો એવો સપોર્ટ મળ્યો છે અને જનતા પણ બહુ